શું કરો છો? હા, WhatsApp ગ્રુપ ઉપર ફોટોસ આવ્યા હતા તો એ જોતી હતી. અચ્છા સાંભળ, ભાભી સાથે શું થયું હતું? તમને કઈ રીતે ખબર કે મારે અને ભાભીને બોલવાનું થયું છે? મારે મમ્મી સાથે વાત થઈ અને ભાઈ સાથે પણ. શું થયું હતું? મને તો છે ને આ ભાભીની સિસ્ટમ નથી સમજાતી. પહેલા મારી સાથે ઝઘડો કરશે, પછી જઈને મમ્મી સાથે વાત કરશે અને મમ્મી તમને બે ભાઈઓને કહેશે. ભાભીએ મમ્મીને વાત નથી કરી, મમ્મીને ખબર હતી. ઘરમાં ઝઘડો થાય તો મમ્મી કઈ ઘરની બહાર તો નથી રહેતા ને, એટલે મમ્મીએ વાત કરી. કઈ નહીં, હું રસોડામાં કામ કરતી હતી, ભાભીના મમ્મી આવવાના હતા તો એમના માટે ચા બનાવતી હતી. ત્યાં આવીને ઝઘડો કરવા લાગ્યા કે મારા મમ્મી આવે ત્યારે એમના માટે ખાલી ચા બનાવવામાં આવે છે અને તારા ઘરેથી કોઈ આવે ને તો 36 જાતના પકવાન બનાવવામાં આવે છે. આવું તો આપણે કોઈ દિવસ કરતા જ નથી ને. આપણા ઘરમાં જે મહેમાન આવે, મહેમાન આપણા માટે ભગવાન છે. આપણે કોઈ દિવસ એમાં મહેમાનમાં પક્ષપાત નથી કર્યો. આપણા ઘરે તો અજાણ્યો આવે ને તો એ પણ ચા પાણી પીને જાય છે અને ભાભી આવી વાત કરે છે. ધેટ્સ ધ પોઈન્ટ. અને એ પણ મારા ઉપર નાખી રહ્યા છે કે તું જ આ બધું કરે છે, જ્યારે કે મેં તો કાંઈ કર્યું જ નથી. જે મમ્મી કહે ને હું એ જ કરું છું. મારા ઘરેથી આવે કે કોઈ બીજું મહેમાન આવે, જેટલું મમ્મી કહે ને હું એટલું જ કામ કરું છું. મેં પણ ભાઈને આ બધી વાત કરી. મેં કહ્યું કે હવે વાત વધતી જાય છે, ભાભી કોઈ પણ વાતમાં કોઈનો પણ વાંક કાઢીને ઝઘડો કરે છે, એ પછી મમ્મી હોય કે પછી તું, અને આના લીધે ઘરનું વાતાવરણ બગડે છે. તને ખબર છે આપણા પ્રમુખ પૂછતા હતા મને કે આ તમારા લગ્ન થયા પછી તમારા ઘરમાં ઝઘડા કેમ થાય છે, હવે મારે શું કહેવું એમને? જો હું તો એવું કાંઈ કરવા નથી માગતી, પણ ભાભી સામેથી આવે છે ઝઘડો કરવા માટે. અને યુ નો વોટ, ભાભીને એવું લાગે છે કે હું આ ઘરમાં લગ્ન કરીને આવીને પછીથી એમનું માનપાન ઘટી ગયું છે. કોઈ એમને સરખો ભાવ નથી આપતું. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તમે જેવું વિચારો છો ને એવું બિલકુલ નથી, પણ એ સમજવા માટે તૈયાર જ નથી અને આ બધી વાતમાં મને દોષી ઠેરાવી રહ્યા છે. પરિવારમાં માન મેળવવા માટે એવું વર્તન પણ કરવું પડે ને, પોતાની ફરજો નિભાવવી પડે છે, જે તું બહુ સારી રીતે નિભાવે છે અને એના માટે થેન્ક યુ. આ ફરજો નિભાવી છે, સારું કામ કરી રહી છું, પણ બદલામાં મને શું મળી રહ્યું છે? તો પણ વિલન તો હું જ બની બેઠી છું. ભાઈને મેં એમ જ કહ્યું, કારણ કે સોસાયટીમાં લોકોને એવું લાગવા લાગ્યું છે કે આપણા લગ્ન પછી ઝઘડા થાય છે એનો કારણ તું છે. મેં ભાઈને કહ્યું કે દામિનીનો કંઈ વાંક ન હોવા છતાં પણ દામિની બદનામ થઈ રહી છે અને સરવાળે તો આપણું ઘર જ બદનામ થાય છે ને. પણ ભાઈએ શું કહ્યું ખબર છે? ભાઈ કહે કે મેં મીરાને કેટલી વખત આ વાત માટે સમજાવી છે પણ ભાભી પર કોઈ વાતની અસર નથી થતી, ઉલટાનો એમનો સ્વભાવ વધારે ખરાબ થતો જાય છે. એ કોઈ વસ્તુમાં સમજવા તો તૈયાર જ નથી, એ પોતાનો વાંક એક્સેપ્ટ જ કરવા તૈયાર નથી. શું કરશું? આનું કંઈક તો કરવું પડશે. રોનક, તમે જે વાત કરી રહ્યા છો ને એના પરથી મારા મગજમાં કંઈક આવી રહ્યું છે. મારી પાસે એક પ્લાન છે જેનાથી ભાભીનો સ્વભાવ કદાચ સુધરી શકે છે. એ જે બધા સાથે વર્તન કરે છે ને એ બદલાઈ જશે, એમને એમની ભૂલ સમજાઈ જશે. હા બોલ ને. તો સાંભળો, હા, આપણે આ રીતે જ કરશું, આ જ રીતે કરશું. પણ જો પ્લાનિંગ આપણા પ્રમાણે ચાલ્યો તો થશે, એ રીતે જ થશે. ઉપરવાળો આપણો સાથ આપશે. જવાની જરૂર નથી. હા મમ્મી તારી ભેગા રહેશે, તું એને સાચવજે. હા એમ પણ તમને ત્રણેય બહુ ભળે છે ને,
તમારી ત્રણેની કંપની છે ને, ત્રિપુટી કંપની. એટલે મમ્મીને હું એકલો સાચું મારી સાથે રાખું? હા, કેમ નહીં, હું મારું કરી લઈશ. અને મારી ચિંતા તમે તો કરતા જ નહીં, કારણ કે આજ સુધી તમે કોઈ દિવસ મારી ચિંતા કરી છે નહીં, ખાની ચિંતા કરી છે નહીં. જોયું ને મમ્મી, જોયું, તમને સાથે લઈ જવા પણ તૈયાર નથી. મને સોંપીને જાય છે કે તું રાખજે, મને કઈ વાંધો નથી મમ્મી, તમે મારી સાથે જજો. પણ મમ્મી જેની સાથે રહેશે ને આ પ્રોપર્ટી પણ એને જ મળશે, કારણ કે મમ્મીને હું સાચવીશ તો પ્રોપર્ટી પણ મારા નામ પર. અરે લઈ જા ને, કેટલું લઈ જઈશ તું? હા કેટલું લઈ જઈશ? હા મકાન ને, હા જા, અત્યારથી તારા નામે કર્યું, નથી જોતું મારે. ફરી નહીં જતો? હા નહીં ફરું, મારા બાવડામાં તાકાત છે, હું કમાઈને બીજું મકાન બનાવી લઈશ. અરે જોઈએ તારી તાકાત તો જોઈએ જ લઈશ ને, તારી જેમ થોડો છું કે બાપ કમાણી ઉપર પડ્યો રહું. અત્યાર સુધી લઈને તો બતાવ, પછી જોઉં છું. જા વાતો કર, હવે અત્યાર સુધી હું જ પૂરું પાડતો હતો. 5000 રૂપિયામાં તમને આટલું સંભળાવી દીધું, પૂરું પાડતો. આ તો સંભળાવી જ દે ને, આપણે કોઈ દિવસ 5000 નું પણ જોખમ લીધું છે નહીં? ઘર માટે ક્યારે આપણે ગોદરેજ જ નથી લેતા, લાઈટ બિલ, ગેસ બિલ, કરિયાણું, આ તે. ઘર માટે કોઈ દિવસ કઈ વિચાર્યું છે કે કઈ શું ચાલે છે શું નહીં? બધું મારે જ વિચારવાનું, બધું મારે જ કરવાનું. તો મારા પૈસા શું સટ્ટામાં ઉડાડું છું, દારૂ પી જાઉં છું? ખબર નહીં ક્યાં સેવિંગ કરે છે કે કયા સટ્ટામાં ઉડાડે છે. શેર બજારમાં રોકતો હશે, પોર્ટફોલિયો મોટો કરતો હશે, ખબર નહીં કેવડો મોટો થશે તારો પોર્ટફોલિયો. એ ઘર માટે જ છે ને બધા પૈસા, છેલ્લે તો ઘરનું જ ઇન્વેસ્ટમેન્ટ. અરે બસ કરો, નક્કી થઈ ગયું છે ને, હવે નો કથા આવશે, પછી શું કામ બેસ કરો છો? અને એમ પણ ઘર પણ આપણા નામે થશે અને મમ્મીને આપણે સાચવવાના છે. હા એ તો ડીલ થઈ ગઈ. એક મિનિટ સાંભળશો મારી વાત, મમ્મી આપણી સાથે રહે છે તો મમ્મીનો ખર્ચો આપણે શું કામ એકલા ઉપાડીએ? આ બંનેનો પણ આંખ લાગે ને, એમની પણ માં છે. ના ના, મારે કોઈનું કઈ જોતું નથી. એ નો ખર્ચો કાઢી લઈને તો ઘણો છે, હું મારી માને સાચવી શકું છું, મારા બાવડામાં પણ તાકાત છે. અરે પણ મને તો પૂછે. તને શું પૂછવાનું આમાં? હા મેં નક્કી કર્યું એ બસ ફાઈનલ પૂછી લે, પછી જો સાંભળવાનું આવે બહેનનો સાંભળી લે, બરાબર છે? નક્કી કરતા પહેલા એકવાર નક્કી કરો. હા બોલી ના, શું કેવું છે તારે? શું કામ આપો છો? મારા પર ત્રાસ આપે છે, હવે હું પણ કંટાળી ગયો છું આ લોકો થી. રોજ જે ઘર માં આવીએ ને એટલે એક જ બાબત ઉભી હોય છે, ઝઘડા. બસ આ લોકો નું સમાધાન કરાવો. મીરાએ આમ કર્યું હતું, મીરાએ તેમ કર્યું હતું. અરે આ લોકોએ ચડાવી ચડાવીને આપણો તો ઘર સંસાર સળગાવી નાખ્યો છે, એટલા માટે મેં નક્કી કર્યું છે. આજે તો હું એ લોકોની સામે બોલ્યો ને એટલે તકલીફ પડી આ બધાને. આ તો પડે તકલીફ. આ તમારે હવે ફેસલો કરી લીધો છે કે હજી કઈ બાકી છે બોલવામાં? મારે કઈ સાંભળવું નથી એટલે. હા કઈ સાંભળવું ના હોય ને તો પણ સાંભળી લે તું, હવે તારે અહીંયા જ રહેવાનું છે, હું આ ઘર મૂકીને જાઉ છું. તો જાઓ જાઓ. એ બેવ બેવ ભાઈઓ સંપી જાઓ ને. કયું ઘર એવું જેમાં ઝઘડા ન થાય? તમે વચ્ચે ના બોલો આમાં, એ બેનો ભાઈ કરે છે ને એમને કરવા દે. એ રીતે અત્યાર સુધી આટલો ઝઘડો થતો હતો એક શબ્દ મોઢામાંથી ન નીકળ્યો, હવે જ્યારે વાત છેલ્લે આવી ગઈ છે ત્યારે કહે છે કે કયા ઘરમાં ઝઘડો નથી થતો. અરે દીકરાનું જો દાતું હોય ને તો ક્યારના બોલી આવો, છૂટા પાડી આવો, પણ તમારામાં એવું છે જ નહીં. નાના દીકરા પ્રત્યે તમને છે બધું. ના દાદી ના, એવું નથી, મારે માટે તો બેવ સરખા છે. શું કામ ઝઘડો છો? હવે ઝઘડો નહીં થાય, સાંભળી લો મારી વાત, હું જાઉં છું અને એ પણ આજે જ. હા ઘરમાં મારે હવે નથી રહેવું, ચાલ નીકળ, ચાલ. આદી મારી વાત તો, પણ આદી બોલીને ફરી ન જતો, પાછો આવતો નહીં. બાવડામાં જોર છે. રોન દામિન, શું કામ તમે લોકો આટલું બધું બોલી? જે થાય ને એને થવા દેવાનું.